નમસ્કાર. S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝર કુરેશી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આવકવેરા વિભાગે સામી દિવાળીએ એચ ડાયમંડ પેઢીમાં સર્વે હાથ ધરતા કરચોરોમાં ફફડાટ. કતારગામ ઝોનમાં ડિમોલિશન વેળાએ અધિકારી સાથે થઈ જીવાજોડી. ઓલપાડના ધારાસભ્યની રજૂઆતે ભાંડુટ માઇનોરની સફાઈ શરૂ. બિલાડ ચેકપોસ્ટ અને સેલટેક્સ ચેકનાકા પર વાહનોની કતારો લાગી. અને અવધ એક્સપ્રેસમાં બિહારી યુવાનોને લૂંટી લેવાયા. હવે સમાચાર વિસ્તારથી. આવકવેરા વિભાગની DDI વિંગ દ્વારા સવારથી શહેરની એચ ડાયમંડ પેઢી ઉપર વરાછા, કાપોદ્રા, નંડુ ડોસીની વાડી અને મુંબઈ સ્થિત ઓફિસ મળી 15 સ્થળો પર સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરાતા પેઢી સાથે સંકળાયેલા ભાગીદારો અને સંબંધિત વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત આવકવેરા વિભાગની અગાઉ બિલ્ડરો, કાપડ તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ પર સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને ગત રોજ આંજણા ખાતે આવેલ હાઈટેક કન્સ્ટ્રક્શન ઉપર સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી. સુરત DDI વિંગ દ્વારા એચ ડાયમંડ પેઢીના સંચાલક પર સુરત અને મુંબઈમાં 15 સ્થળો પર સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. DDI વિંગ દ્વારા ઘણા મહિનાઓ બાદ સર્ચ કાર્યવાહી શરૂ કરાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એચ ડાયમંડ પેઢીના સંચાલક તુલસીભાઈ અને તેમના ભાગીદાર પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે વરાછા, કાપોદ્રા વિસ્તારમાં આવેલ શોરૂમ તેમજ કતારગામ, નંદુ દોશીની વાડી ખાતે આવેલ ફેક્ટરી તેમજ મુંબઈ ખાતે આવેલ ઓફિસ મળી 15 સ્થળો પર સામૂહિક દરોડા શરૂ કરાયા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કતારગામ ઝોન દ્વારા કતારગામ, કુબેરનગર અને પ્રભુનગરમાં થયેલ ગેરકાયદે બાંધકામો પર હતોડા ઝીકવામાં આવ્યા હતા. જ્યારથી કતારગામ ઝોનનો હવાલો દુબેએ સંભાળ્યો છે, ત્યારથી ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કતારગામના કુબેરનગરમાં એક અને પ્રભુનગરમાં બે ગેરકાયદે બાંધકામો પર કતારગામ ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ ગેરકાયદે બાંધકામના બિલ્ડરો દ્વારા વધારે પડતું ગેરકાયદે બાંધકામ કરાયું હતું અને આ અંગે ઝોન દ્વારા નોટિસ અપાઈ હોવા છતાં બિલ્ડરો ઝોનની નોટિસને પણ ઘોડીને પી ગયા હતા. ત્યારે કતારગામ ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જ્યારે ડિમોલિશન કરવા ગયેલી કતારગામ ઝોનની ટીમ પર બિલ્ડરોએ હુમલો પણ કર્યો હતો અને વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. 4-1 મહિના અગાઉ પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીના પિતાએ લિંબાયત પોલીસ મથકમાં પુત્રી ગુમ થયાની ફરિયાદ કરી હતી. જોકે 4 માસ વીતી ગયા હોવા છતાં પુત્રીનો કોઈ પત્તો ન લાગતા પરિવાર હાલ તો ભારે આઘાતમાં મુકાયો છે. લિંબાયત પોલીસ મથકની હદમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગરીબ મજૂર પરિવાર દીકરી લિંબાયત વિસ્તારમાં આવેલ ધ્રુવ પાર્ક સોસાયટીમાં કેશવ પાર્ક મકાન નંબર 61 રહેતી યુવતી નજીકમાં રહેતા વિજય નામના યુવાન સાથે ભાગી ગઈ હતી. 4 મહિના અગાઉ ભાગી છૂટેલી આ યુવતીના માતા પિતાએ પોલીસમાં અરજી પણ કરી હતી, જોકે હજી સુધી તેની કોઈ ભાળ ન મળી હતી. જેથી આ અંગે આજે યુવતીના માતા પિતાએ મીડિયા સમક્ષ આવી પોતાની પુત્રીને તેના લગ્ન કરાવી આપવાની વાત કરી મીડિયા સમક્ષ પોતે ઘરે પાછી આવી જાય તેવી અપીલ કરી હતી. શું નામ તમારું? જસુભાઈ ઉકાભાઈ લાડુમો. કા રહેવાનું? કેસર ભવાની 46. આ કઈ બાજુ આવ્યું? ધ્રુવ પાર્કની સામે. આજે શું બનાવ બન્યું? તમે શું કહેવા માંગો? હું સાહેબ કહેવા માંગુ છું કે મારી દીકરી હિરણ ઉંમર વર્ષ 16 વિજય સાથે ભાગી ગયેલ છે. તો મારી દીકરીને માલુમ થાય કે અમે તને બધા યાદ કરીએ છીએ, તારી સાથે કોઈ લડીશું નહીં, તને સાસવીને રાખશું, તું જેમ બને એમ જ્યાં હોય ત્યાંથી વહેલાસર ઘરે આવી જા, અમે તને બહુ જ યાદ કરીએ છીએ. બીજું શું કહેવા માંગો તમે? બીજું તો સાહેબ કંઈ નહીં કહેવો, જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જાય. કેટલા દિવસથી ગઈ છે? આજે 4 મહિના થઈ ગયા છે. 4 મહિના પછી તમને યાદ આવી? ના, અમે તો આવીએ છીએ, રોજે રોજ યાદ જ કરીએ છીએ. આજે તમે પાછા લાવવા માંગો છો? હા સર. આજે શું બનાવી બન્યું ને શું કહેવા માંગો સાહેબ તમે? 9/6/2014 રોજ હિરલ લાડુમોર ઉંમર 16 આ કામના આરોપી ગુલાબ વિજય ગુલાબ વાગોટે સાથે ભાગી ગયેલ છે. એ બાબતમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. લિંબાયત પોલીસ તપાસ કરી રહી છે. આજ દિન સુધી તપાસ કરતાં તેના બાબતે કોઈ સુરાગ મળેલ નથી
અને તેના હિરલના પપ્પાએ પણ એવી વિનંતી કરી છે કે હિરલ જ્યાં હોય ત્યાંથી ઘરે પાછી આવી જાય. એણે જે કર્યું છે એ એના માટે એને એના મા બાપ ભૂલી જવા માગે છે અને સરસ સ્વીકારવાની વાત કરે છે અને એના પિતાશ્રીએ એને જાણ કરી છે ટેલિવિઝન માધ્યમથી કે જે જ્યાં હોય ત્યાંથી ઘરે પાછી આવી જાય. સાહેબ, આમાં તમારો એકદમ સરકાર મળ્યું એમને. સાહેબ, તમે શું પર્સનલ કહેવા માંગો એમના પરિવારજનો માટે? મારું એના પરિવારજનો માટે એ જ કહેવા માગું છું કે પોતાના માતા પિતા જો છોકરીને આ રીતે કોની લાગણીથી પોતાના સ્વીકારવા માગે છે તો છોકરી પણ જ્યાં હોય ત્યાંથી ફરી આવી જવું જોઈએ અને એના મા બાપની સાથે રહેવું જોઈએ એવું મારું માનવું છે. ત્યારે હવે પ્રેમી સાથે ભાગી છૂટેલી યુવતી ક્યારે પરત આવશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પાલનપુરના વડગામ તાલુકાના મુમનવાસ ગામેથી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પાલનપુરના વડગામ તાલુકાના મુમનવાસ ગામે ભાગિયા તરીકે કામ કરતા આદિવાસી રમેશ વડગામ તાલુકાના મુમામવાસ ગામે ખેતરમાં કામ કરતો હતો. જો કે 5/10/2014 રોજ ખેતરમાંથી કામ કરી રમેશ ક્યાંક ચાલ્યો ગયો હતો. જો કે ખેતરમાં તપાસ કરવા ગયેલ ખેતર માલિકને ખેતરમાંથી તેની લાશ મળતા તેમણે તાત્કાલિક બનાવ અંગે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. નિલેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર. ઓલપાડ તાલુકાના ભાંડુટ માઇનોરની છેલ્લા વર્ષથી કાંસ જેવી હાલતને કારણે ખેડૂતોને પાણીની અછત વર્તાઈ રહી છે, ત્યારે આક્રોશપૂર્વકની રજૂઆત બાદ ધારાસભ્યની રજૂઆતે ખેડૂતોમાં એક આશા બંધાઈ છે. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભાંડુત, પિંજરત, ખોસિયાડિયા, ધનસેરા, ટુંડા, ઢબારી સહિતના ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન ભાંડુત માઇનોરની સફાઈના અભાવે છેલ્લા 2 વર્ષથી જંગલી વનસ્પતિ અને જંગલી ઘાસ ઉગી નીકળવાને કારણે પાણીમાં અવરોધ પેદા થતો હોય છે. પૂરતા પ્રમાણમાં અને સમયસર ખેડૂતોને પાણી મળતું ન હતું. ખેડૂતોની ફરિયાદ બાદ વિસ્તારના સિંચાઈના SO ગુપ્તા ભાંડુત માઇનોર પર પહોંચતા ખેડૂતોએ ધારદાર રજૂઆત કરી હતી, જે બાદ સમગ્ર મામલો ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ સુધી પહોંચ્યો હતો. ગુજરાત સરકારના સિંચાઈ મંત્રી બાબુ બોખીરિયાની સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરાતા તાત્કાલિક સફાઈ કરાવવાનો આદેશ આપતા ઓલપાડ ધારાસભ્યએ જાત નિરીક્ષણ કરી JCB દ્વારા સફાઈ શરૂ કરાવી હતી. ભાંડુટ ખોસાળિયા માઇનોર ના જે આ ટેલ વિસ્તાર આવેલો હોય અને અમારા ટેલ વિસ્તારના સરપંચ સૌ સરપંચશ્રીઓએ મને પરમ દિવસે ફોન પર ટેલિફોન મને જાણ કરી હતી કે અમારું જે ભટ છે જે નાકે આવી ગયેલો મોંમાં આવેલો કોળિયો છે પાણી ના મળવાના કારણે હમણાં હટમાંથી આ પાક ચાલ્યો જાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે. ત્યારે એમની વાતો મને યોગ્ય લાગી અને આ તાત્કાલિક કામ કરવા જેવું હતું એટલે મેં તુરંત, હું મહારાષ્ટ્ર હોવા છતાં પણ અમારા ટેલિફોનિકથી અમારા સિંચાઈ મંત્રી શ્રી બાબુભાઈ બોખરે સાહેબને ટેલિફોનિક વાત કરી અને એમણે તુરંત જ બીજે દિવસે એટલે કે આજે JCB મશીન મૂકીને આ ખેડૂતોને પાણીની જે પ્રશ્ન છે એ હલ કરવામાં તાત્કાલિક આ પગલાં લીધા છે. એ સંદર્ભે આજે હું બધા સરપંચ જોડે અહીંયા વિઝિટ માટે આવ્યો છું અને કામ સરસ રીતે થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી કાંઠા વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાની રાવ ખેડૂતોમાં ઉઠી છે. તેનું મુખ્ય કારણ હોય તો તે છે સિંચાઈ વિભાગની નફ્ફટ અધિકારીઓ. ખેડૂતો પોતાની પરિસ્થિતિથી વાકેફ કરવા છતાં ખેડૂતોની લગીરે ચિંતા જ ન હોય તેમ સિંચાઈના અધિકારીઓ આંખાડા કાન કરી ફરકતા ન હતા. જોકે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા ખુદ ધારાસભ્ય મેદાને પડતા વિકટ સ્થિતિને પહોંચી વળાશે અને ધારાસભ્ય સાથે સ્થળ પર પહોંચેલા ખોસાડિયા, પિંજરત, ટુંડા, ઢબારીના સરપંચોના જણાવ્યા મુજબ પૂરજોશમાં શરૂ કરાયેલી સફાઈ કામગીરી ટેલ વિસ્તાર સુધી પહોંચશે અને ખેડૂતોના ડાંગરના પાક બચી જશે એવી એક આશા ખેડૂતોમાં બંધાઈ છે. ભારત માયરોમાં છેલ્લા કેટલા સમયથી આશરે મારું માનવું છે કે છેલ્લા 2 વર્ષથી આ માઇનોર સાફ થઈ ન હતી. છેવટે પાછો તો વરસાદ ખેંચાતા અમારા ગામના ખેડૂતોએ ડાંગરના પાક માટે માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલને બહુ આક્રોશ ભરી રીતે રજૂઆત કરતાં મુકેશભાઈએ તાત્કાલિક સિંચાઈ મંત્રી શ્રી બોખીરા સાહેબને રજૂઆત કરતાં બોખીરા સાહેબે મુકેશભાઈને જાણ કરતાં મુકેશભાઈએ તાત્કાલિક ભાવ મહિનો પર આજે JCB જે મશીન મોકલું છે અને અમને એવું લાગે છે કે આ JCB મશીનથી ડાયરેક્ટ તેલ સુધી ખોડાઈ જશે અને અમારા ખેડૂતોને ભરપૂર પાણી મળશે અને માન્ય ધારાસભ્યશ્રી પણ અમારી સાથે છે. ડાંગરનો પાક અમારો જે છેલ્લે લાસ્ટ સ્ટેજ પર છે તે સંપૂર્ણ રીતે બચી જવા એવું લાગે છે અને અમારા ખેડૂતો આજે ઉત્સાહની અને આનંદ લાગણી અનુભવે છે. ખોસાળિયાનો
છેલ્લા બે વર્ષથી ભાંડુટ માઇનોરની બળતર હાલતને લઈને ખેડૂતોને પાણીની સમસ્યા વિકટ બની હતી અને ડાંગરના ઊભા પાકમાં પાણી ના મળવાને કારણે ખેડૂતોના મોંમાં આવેલા કોડિયા છીનવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે ઓલપાડના ધારાસભ્યે જેસીબી દ્વારા માઇનોરની સફાઈ પૂરજોશમાં કરાવતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. તો જગતના તાતના હવે કંઈક અંશે રાહત થશે એ તો વાત ચોક્કસ છે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ. વિલાડ આરટીઓ ચેકપોસ્ટ અને સેલટેક્સ ચેકનાકા પર વાહનોની લાંબી કતારને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ઉમરગામ તાલુકાના ભિલાડ હાઈવે આરટીઓ ચેકપોસ્ટ ઉપર મુંબઈથી ગુજરાતમાં પ્રવેશતા વાહનો તેમજ ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતા વાહનો પાસે એન્ટ્રી લેવાને બહાને વાહન ચાલકો પાસે વાહનોના દસ્તાવેજો ચેક કરવાના નામે રોજની એન્ટ્રીના નામે ઉઘાડી લૂંટ થઈ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે બીજી બાજુ ભિલાડ સેલટેક્સ ચેકનાકા ઉપર પણ વાહનોમાં માલના ચેકિંગ માટે અનેક નગર ઉપરના અધિકારીઓ દંડ વસૂલ કરવાના નામે લૂંટ ચલાવી રહ્યા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. જેને લીધે ભિલાડ હાઈવે ઉપર અપડાઉન કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લાંબી લાંબી કતારોથી વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. 8મીના રોજ સુરત સ્ટેશનેથી ઉપડેલી અવધ એક્સપ્રેસમાં કાનપુર જવા નીકળેલા બે મુસાફરોને અંકલેશ્વરથી ચાલુ ટ્રેને ચડેલા ચાર ઇસમોએ લૂંટી લીધા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે. ગત 8મીના રોજ સુરતના સચિન GIDCમાં મજૂરી કામ કરી સચિનમાં રેલવે સ્ટેશન સામે આવેલ નૌકાર એપાર્ટમેન્ટના રૂમ નંબર 103માં ભાડે રહેતા અને મૂળ ડાંડલ સાંબોલી ફતેહપુર યુપીના 19 વર્ષીય જગનબાનસિંહ સુલજનસિંહ ગૌતમ તથા તેનો ભાઈ અર્જુનસિંહ સુરત રેલવે સ્ટેશનેથી કાનપુર જવા બપોરે 3 વાગ્યે અવધ એક્સપ્રેસમાં બેઠા હતા અને ભૂલથી બંને ભાઈ જનરલ કોચના સ્થાને રિઝર્વેશન કોચમાં ચડી જતા બંને કોચના ટોયલેટ ખાતેના પેસેજમાં પોતાના બે થેલા મૂકી બેઠા હતા. તે દરમિયાન ચાલુ ટ્રેનમાં TC આવતા ટિકિટ બતાવવા કહેતા ટિકિટ જોઈ બંનેના જણાવેલ કે આ રિઝર્વેશન કોચ છે, માટે આગળ સ્ટેશન ઉતરી ડબ્બો બદલી જનરલ કોચમાં જતા રહેજો જણાવી TC જતો રહ્યો હતો. અવધ એક્સપ્રેસ અંકલેશ્વર સ્ટેશને આવતા જ બંને ભાઈઓ સામાન સાથે જનરલ કોચમાં ચાલ્યા ગયા હતા, પણ જગ્યા ન હોય તેઓ કોચને ટોયલેટ વચ્ચેના પેસેજમાં નીચે બેઠા હતા. અવધ એક્સપ્રેસ અંકલેશ્વર સ્ટેશન છોડતા ચાલુ ટ્રેન જનરલ કોચમાં ડબ્બાના બંને દરવાજા પરથી ચાલુ ટ્રેનમાં બંને દરવાજા પરથી 4 જેટલા ઇસમો અંદર પ્રવેશ્યા હતા. દરમિયાન 15-20 મિનિટમાં 16 વર્ષે છોકરો પેશાબ કરવા આવેલ, જેને ધમકાવીને આ 4 ઇસમો તેના ખિસ્સામાંથી પેશા કઢાવવા જતા જગનબેનસિંહ અને તેના ભાઈ અર્જુનસિંહ સામે થતા બંનેને પણ તમાચા મારતા તેઓ ટોયલેટમાં ઘૂસી ગયા હતા અને અંદર સ્ટો પર મારી દીધી હતી. લૂંટના ઈરાદે આવેલ આ 4 ઇસમોએ દરવાજાને પણ લાત મારી બાણું બંધ છે ની ખાતરી કરી હતી. જો તમે બહાર નહીં આવો તો સામાન ગયો સમજો કહીને સામાન લઈ ફરાર થઈ ગયા હતા. જગવાનસિંહે ટોયલેટમાંથી 100 નંબર ડાયલ કરી અવધ એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને લૂંટ ચાલી રહી હોવાની ફરિયાદ કરતા ત્યાંથી જણાવેલ કે તમને આગળના વડોદરા સ્ટેશને પ્લેટફોર્મ નંબર 6 પર પોલીસ મળશે તેમ જણાવી ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ 1/2 કલાક બાદ વડોદરા સ્થળે આવતા પહેલા જગનબાનસિંહ અને અર્જુનસિંહે હિંમત કરી દરવાજો ખોલતા 4 ઇસમો તથા તેમના થેલાની ચેન ખુલ્લી હતી અને બંને થેલાના સામાન પણ ગાયબ હતો. આજ રોજ રહેવાસી જગબાનસિંહ સુલજનસિંહ તથા તેનો ભાઈ અર્જુનસિંહ નાવ અવધ એક્સપ્રેસમાં સુરતથી પોતાના વતન ગોરખપુર મુકાવે જવા રવાના થયેલા અને ટ્રેન અગ્રેસર રેલવે આવેલી દરમિયાન ત્યાં આવ્યા પછી બે વત્તા બે એટલે 4 ઇસમો બંને સાઈડથી ચડી ગયેલા અને અંકલેશ્વર શહેર ઉપરના 20-25 મિનિટ બાદ આ 4 ઇસમો પૈકી એક ઇસમે ફરિયાદી પાસે પૈસાની માગણી કરેલી, જેથી ફરિયાદી આપવાની ના પાડતા પેલા ચડેલ 4 ઇસમો આ લોકો ધાકધમકી આપતા ફરિયાદી સાક્ષી બંને સંદર્ભમાં ઘૂસી ગયેલા અને દરમિયાન એટલે એ લોકોએ પૈસાની માગણી આપતા લેવાની ધમકી આપેલી, જેથી ફરિયાદી કરી અમે બહાર નહીં નીકળી સંડાસમાંથી. તેમ કહી ટ્રેનમાંથી ફરિયાદીના થેલામાંથી કપડાં તથા રોકડ 30,000 લઈ ભાગી ગયેલ છે. તે બાબતે ફરિયાદીને ગુજરાત પોલીસમાં ફરિયાદ આપતા અત્યારે આવતા ફરિયાદ નોંધવામાં આવે છે અને તપાસ ચાલુ. ક્યાં નામ તમારા? મેરા નામ જગવાન. હા, ક્યાં બનાવ બનાવે? क्या हुआ है आपके साथ? हमारे साथ में वो झगड़ा हुआ है. कहाँ पे, कैसे? ये वो अंकल अंकलेश्वर के आगे और हमारे चोरी हुआ, पैसे नहीं करे गए. कितने रुपए थे? हमारे 30 रुपए थे. 30,000. सर कहाँ से कहाँ जा रहे थे आप? जा रहे थे कानपुर. कौन सी ट्रेन में? अवध में. सर कहाँ आगे क्या हुआ, कैसे हुआ, बनाओ झिझक से बताओ कैसे हुआ, बनाओ कैसे बना. ऐसे हुआ, पहले झगड़ा हुआ होता था, हमारा पीटी होती है, इसके बाद हम लोग संडास में जीते टाइम तो वहाँ से दरवाजे फिर कुछ थोड़ा तोड़ने के बाद बोल दो उधर के तुम्हारे सामान लेके ले जा रहे हैं, हम बोले जाओ आपका सामान ले जाओ हमारा. फिर क्या हुआ था?
આ અંગેની ફરિયાદ ભરૂચ રેલવે સ્ટેશને જીઆરપી નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ ગામે તે હાથ ધરી છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. વાગરા પંથકમાં 18 વર્ષ પહેલાં ONGC સહિત અન્ય કંપનીઓ માટે જમીન સંપાદન કર્યા બાદ પણ જમીન વિહોણા બનેલા કિસાનોને રોજગારી ન અપાતા કિસાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોજગારીની માંગ કરી હતી. લુવારા ગામના મહિલા સરપંચ સહિતના કિસાનો અને આગેવાનોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ 18 વર્ષ પહેલાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ઔદ્યોગિક વિકાસ માટે જમીન સંપાદન કરી હતી. જોકે જમીન વિહોણા બનેલા કિસાનોને હજી સુધી રોજગારી આપવામાં આવી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવાતા નથી. 8 મે 2008 રોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મીટિંગ મળી હતી, જેમાં રોજગારી આપવાની બાહેધરી અપાઈ હતી. 2 જૂન 2008 રોજ GIDCમાં એ પણ સર્વે નંબર દીઠ નોકરી અને ટ્રેનિંગની લેખિતમાં બાહેધરી આપી હતી. જોકે અત્યાર સુધી નોકરી તો દૂર ટ્રેનિંગ પણ આપવામાં આવી નથી, જેના પગલે કિસાનોમાં આક્રોશ ઉભો થયો છે. અમે વાગરા તાલુકાના લુવારા ગામથી આવ્યા છીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે. કારણ કે GIDC દ્વારા 1994 અમારી ગામની જમીન, તમામ જમીન સંપાદન અમે લોકોએ કરેલી છે. 20 વર્ષના અંતરાલ પછી પણ GIDCએ અમારા ગામમાં જે ઉદ્યોગો આવ્યા છે, જેમ કે ONGC, LNG, ઇજેક, ગોદરેજ, રિલાયન્સ અને બીજા નાના હજુ બીજા લોકોનું કન્સ્ટ્રક્શન ચાલે છે, એ લોકોએ પોતાનો ઉદ્યોગ કાર્યરત હોવા છતાં પણ અમારા ગામના ખેડૂતોને મીના પીપરાની રમત રમાવે છે. 20 વર્ષના અંતરાલ બાદ પણ GIDCએ કોઈ જ નક્કર કાર્યવાહી નથી કરી. સંબંધિત વિભાગોને વારંવાર અમે મૌખિક લેખિત રજૂઆતો કરી, પણ આ સુધી કોઈ જ એનું સુખદ સમાધાન નથી આવેલું. 20 વર્ષના આટલા વિરાટ અંતરાલ પછી પણ અમારી 3 પેઢીને નુકસાન ગયું છે. કારણ કે જ્યારે 1994 જે વ્યક્તિની ઉંમર 1 વર્ષની હતી તેની આજે 20 વર્ષ થઈ, 20 હતી તે 40 અને 40 જેની ઉંમર હતી તે આજે રિટાયર થઈ ગયો છે માણસ. હવે આવનાર પેઢીના અસ્તિત્વની જ્યારે વાતો ઊભી થઈ છે ત્યારે અમે લોકો 50 ખેડૂતો અહીંયા એકત્રિત થયા છીએ અને આર્યા પારની લડાઈ લડવા માટે અમે મેડમને આવેદનપત્ર આપીશું. અને અમને આશા છે કે મેડમના હસ્તે એક સારી સુગંધ મેડમની અત્યારે છે જ આખા જિલ્લાની અંદર, ને તેમને ખેડૂતોની અને લેન્ડ યુઝર્સની સમસ્યાઓને નિરાકરણ લાવવા માટે તેમને પોતે એક રિવ્યૂ કરે છે અને પોતે જે ફોલોઅપ કરે છે. તો અમે મેડમને આજે આવેદનપત્ર આપીશું ગામના તમામ લોકો, અને એક ટાઈમલાઈનમાં જો અમારું કામ આશા છે કે થશે અને નહીં થાય તો અમારી પેઢીનું અસ્તિત્વ જોખમાયેલું છે. તો એના રક્ષણ માટે અમારે આવનાર સમયમાં આમાં ઉપવાસ સુધી અમે કામ કરીશું. કિસાનોએ એકત્ર થઈ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન વિહોણા કિસાનોને રોજગારી મળે તેવી માંગ ઉઠાવી હતી. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ગોધરા ખાતે આવેલ જિલ્લા તિજોરી કચેરીમાં બહાર દરવાજે તાળું મારી કર્મચારીઓની કામગીરી કરાવવામાં આવી રહી છે. ગોધરા ખાતેના જિલ્લા સેવા સદન 2માં જિલ્લા તિજોરી અધિકારીની કચેરી આવેલી છે, જ્યાં કર્મચારીઓને અંદર પૂરી બહારથી તાળું મારી કામગીરી કરાવવામાં આવી રહી છે. તિજોરી અધિકારીની આ જોહુકમી સામે કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાવા પામી છે. આ અંગે કર્મચારીઓના જણાવ્યા અનુસાર તાળું કોણે માર્યું છે અને તાળું કોના ઇશારે મારવામાં આવ્યું છે તેની ખબર નથી, પણ આ પ્રકારની હરકતથી અમને માનસિક તાણ અનુભવાય છે. જો કે આ અંગે જિલ્લા તિજોરી અધિકારીને પૂછતા તેમણે દિવાળીનો સમય હોય બહારના વ્યક્તિઓ પ્રવેશ કરી શકે નહીં, કર્મચારીઓ દ્વારા કામચોરી કરવામાં ના આવે તે માટે તાળું મારવામાં આવ્યું છે તેમ કહ્યું હતું. અગર કામ કરના હૈ ઓર કામ નહીં કરના ચાહતે અગર તો ફિર વો કુછ ભી ઓફિસર કે ઉપર બ્લેમ કરેંગે. કહાં તાલા દેખ રહે હૈ, હમને આપકો બતાયા, આપ પહેલે હમારે પાસ આતે તો હમ આપકો બતાતે કે ઇસ તરહ સે હૈ, યહાં સે સિર્ફ સ્ટાફ એન્ટર હો સકતે, બહાર કે લોગ નહીં હો સકતે. આપકો બહાર કે લોગો કા ભારણ આ જાતા હૈ દિવાલી પીરિયડ મેં. અભી DA કા હૈ, બોનસ ડિક્લેર હુઆ, ફેસ્ટિવલ ડિક્લેર હુઆ, સબ તરહ કે બિલ્સ આતે હૈ. મેરે પાસ 2 ડિસ્ટ્રિક્ટ કા ચાર્જ હૈ, મહીસાગર કા મેરે પાસ ચાર્જ હૈ, મેં હફતે મેં 2 દિન વહાં રહેતી હું, યહાં રહેતી હું. હાઈકોર્ટ મેટર કે હમારે ડે ટુ ડે નિકાલ ચલ રહા હૈ, તો કામ તો કરના પડેગા, તો કામ કરને કે લિયે તો ફિર હમકો કુછ ના કુછ સ્ટ્રેટેજી તો ડિટરમાઇન કરના પડેગા ના. સવારે અચાનક અમે ઓફિસમાં આવ્યા, પછી 11 વાગે અમારું જે એન્ટર થવાનો જે દરવાજો છે મેઇન, એ અમે બહારથી લોક કરી દીધો. જિલ્લા તિજોરી અધિકારી કશું પટાવાળા કર્યો, હવે કોણે કર્યું કર્યું અમને ખબર નથી, પણ અમને આ રીતના અંદર પૂરી માનસિક ત્રાસ આવે છે. કર્મચારીઓ મારી ચેમ્બરના રસ્તેથી અવર જવર કરી શકે છે તેમ પણ તેમણે કહ્યું હતું. જો કર્મચારીઓ કામચોરી કરતા હોય તો તેમની સામે ખાતાકીય કાયદેસરની કાર્યવાહીને બદલે આ રીતે પૂરી દૈહિક માનસિક તાણ આપી કર્મચારી પાસેથી કામ લેવું કેટલું યોગ્ય છે તે એક સવાલ હાલ સેવા સદન સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા. ડભોઈ તાલુકાના સુલતાનપુરા ગામે શરદ પૂર્ણિમાના ઉત્સવે દૂધ પીવાનું પ્રસાદ ખાધા બાદ તમામને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ડભોઈ તાલુકાના સુલતાનપુરા ગામે સરહદ પૂર્ણિમાના ઉત્સવમાં રાત્રે ગરબાની રમઝાડ બાદ દૂધ પૌવાના પ્રોગ્રામમાં આ દૂધ પૌવાનો પ્રસાદ આરોગ્ય બાદ આજે વહેલી સવારે 20 બાળકો અને 5 વડીલોને ઝાડા ઉલટીની અસર થતાં ફૂડ પોઈઝનિંગની જણાતા ગ્રામ્યજનો દ્વારા ડભોઈ 108ને જાણ કરાતા તમામ દર્દીઓને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર મળી રહેતા હાલ આ તમામ દર્દીઓની સ્થિતિ સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ડભોઈ તાલુકાના સુલતાનપુરા ગામે નાના બાળકોને 20-25 બાળકો હશે એમને ઝાડા ઉલટી થાય. શાના કારણે? આ શરદ પૂર્ણિમાથી ને દૂધ પૌવા ખાધા હતા એને. કઈ લાયા છો? અહીં સરકારી દવાખાના પણ ડભોઈ લાયા છે. કેટલા બાળકો છે? 20-1 ખરા. પછી ગાડી 20-25 દર્દીઓ આવ્યા છે સુલતાનપુરા ગામના ઝાડા ઉલટીના થયા છે. શાના કારણે થયું હોય એવું? ગઈકાલે શરદ પૂર્ણિમા હતી અને હિસ્ટ્રીમાં પણ લોકો કહે છે અમે બધા દૂધ પૌવા ખાધા છે તો હોઈ શકે, દૂધ પૌવાથી થઈ શકે. શું હમણાં ટ્રીટમેન્ટ શું આપી? બધાને રિંગર લેક્ટેડ ચડાવી દીધા છે, ટ્યુબ ચડાવી દીધી છે, ORS પેન્ટ આપી દીધા છે અને ઇન્જેક્શન્સ આપે છે. કોઈની હાલત ખરાબ એવું કંઈ? હાલત તો કોઈ ખરાબ નથી, બધું સેટલ છે. પણ બધાના સ્ટૂલ સેમ્પલ કલેક્ટ કરી દીધા છે. સર આ થવાનું કારણ? આ દૂધ વાસી હોય એના કારણે? વાસી દૂધથી પણ થઈ શકે અને વધારે પડતું ખાવાથી પણ થઈ શકે. આ પૌવા પૂનમ હતી ને, એ પૌવા બનાવ્યા હતા રાત્રે ખાધા, તેને કશું નહીં થાય, દિવસે અત્યારમાં ખાધા એને જડા ઉલટી થઈ ગઈ. કેટલા બાળકો? 20-25 હશે. કઈ લાયા છો? ડભોઈ સરકારી દવાખાના. કહાના માટે બનાવ્યા હતા પૌવા? એટલે સરદ પૂનમ હતી ને તે પૂનમ ઉજવી હતી એટલા માટે. અમે બધાએ ખાધા હતા પણ અમારું કશું નહીં થાય, અમે રાત્રે ખાધા ને એટલે એના પેલા છોકરા માટે મેકી રાખેલા, એ લોકોએ હવારમાં ખાધા એટલે બાળકો નવ થઈ ગયું. જો કે નાના સરખા ગામમાં આ ફૂડ પોઈઝનિંગની અસર થતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. ડભોઈ યુવા મોરચા દ્વારા શરદ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ યુવા મોરચા દ્વારા શરદ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે રાત્રે સ્વર્ણ ઓમ ગરબા વૃંદનો સુંદર કાર્યક્રમ પટેલવાડી ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડભોઈ શહેર અને તાલુકાભરમાંથી ગરબાની રમઝાડ સાથે શરદ પૂર્ણિમાનો ઉત્સવ શાનદાર રીતે મનાવવામાં આવ્યો હતો. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. રાજકોટમાં પરપ્રાંતીય યુવાનની હત્યા બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને પરપ્રાંતીય લોકોના ટોળાએ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરી રોષ ઠાલવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. રાજકોટ શહેરના આજી ડેમ ચોકડી નજીક ગતરાત્રે 2 બાઈક ઉપર આવેલા 4 અજાણ્યા એ સમયે છરીની અણીએ લૂંટ ચલાવી હતી અને એક યુવાનની પોતાની પાસે રહેલા 800 રૂપિયા આપી દેતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો, જ્યારે બીજા ગણેશ નામના પરપ્રાંતીય ઇસમને પૈસા આપવાની ના પાડતા તેને છરીના 2 ઘા ચીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાને પગલે લોકોમાં રોષ ઉભરાયો છે અને આજે સવારથી પરપ્રાંતીય પરિવારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 80 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ કરતા વાહનોના થપ્પા લાગી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ ત્યાંથી પસાર થતા વાહનોને પણ નિશાન બનાવ્યા હતા અને કાકરીચાળો કરતા એક બસના કાચ પણ ફૂટી ગયા હતા. પરિસ્થિતિને કાબુ લેવા પોલીસને ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા, પરંતુ બેકાબુ બનેલ ટોળાએ વધુ ઉગ્ર રોષ ઠાલવતા પોલીસે ટોળાને વિખેરવા ના છૂટકે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને ટોળાને વિખેરવામાં આવ્યા હતા. હત્યા નિપજાવી ફરાર થઈ ગયેલા આરોપીઓને તાકીદે પકડવાની માંગ પણ કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ શાંત છે ને એ લોકોના આગેવાનોને જે છે સમજાવટથી સમજી ગયા છે ને જે ગઈકાલે રાત્રિનો બનાવ છે કે લૂંટના સંદર્ભે ગણેશ ચિંતામણીનું મર્ડર થયેલું છે તેની ડેડ બોડી લઈને અંતિમ વિધિ કરવા જાય છે અને એની ઇન્વેસ્ટિગેશન પણ થાણા અમલદાર જ કરે છે અને શકમંદો પણ લાવીને તપાસ ચાલુ છે. આનો બનાવ એવો છે કે રાત્રિના સમયે આ લેબર વર્ક ત્યાંથી પસાર થતો હતો, જે તે સમયે ત્યારે 2 બાઇક પર 4 અજાણ્યા ઇસમો આવી ને લૂંટ. ત્યારે હાલ તો પોલીસે એવી બાહેધરી આપી હતી કે આરોપીઓને પકડીને તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેવી ખાતરી મળતા મામલો થાળે પડ્યો છે. દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ ગોંડલમાં પાલિકાની માલિકીની શોપિંગ સેન્ટરના ચેરમેન દ્વારા દબાણ કરી દુકાનો ઊભી કરાતા ચીફ ઓફિસર દ્વારા વધારાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ગોંડલ શહેરની મધ્યમાં આવેલ પાલિકાના માલિકીના શોપિંગ સેન્ટરના ચેરમેન દ્વારા દબાણ કરી દુકાન ઊભી કરી દેવામાં આવતા ચીફ ઓફિસરે બુલડોઝર સાથે દબાણ દૂર કરવા પહોંચ્યા હતા, પરંતુ ડિમોલિશન સમયે ચીફ ઓફિસર અને દબાણકર્તાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સિટી પોલીસે પાલિકા તંત્ર અને દબાણકારો પાસેથી આધાર પુરાવાઓ માંગતા બંને પાસેથી કોઈ ઠોસ પુરાવા ન નીકળતા મામલો તેમને તેમ ઊભો રહ્યો હતો.
ગોંડલ સિટી પીઆઈએફ ચીફ ઓફિસર પોલીસ પ્રોટેક્શન માંગવાની નસીહત આપી હતી. ઘટના અંગે પાલિકા વર્તુળમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે, જ્યારે વિપક્ષી નેતાએ ભાજપને અંદર અંદરનો ઝઘડો ગણાવ્યો હતો. વધુમાં પાલિકાના શોપિંગ સેન્ટરના ચેરમેન જયંતિ સાટોડિયા એનએક્સી શોપિંગ સેન્ટરમાં મોબાઈલની દુકાન પણ ધરાવે છે. શોપિંગ સેન્ટરની પાછળની જગ્યામાં બીજી દુકાનો ઊભી કરવા તંત્ર પાસેથી મંજૂરી પણ માંગી હતી, પરંતુ પાલિકા તંત્રએ મંજૂરી ન આપતા સબભૂમિક ગોપાલગી સમજી દુકાન બનાવી દબાણ ઊભું કરી દેતા પાલિકામાં ઘણા વિવાદો થયા હતા. આથી ચીફ ઓફિસરે બિલ્ડોઝર સાથે પાલિકાના ચેરમેનનું દબાણ કરેલું દુકાનનો ભૂકડો બોલાવવા પહોંચ્યા હતા અને દબાણ દૂર કરવા ચેરમેન જયંતિભાઈએ સહમતિ પણ આપી હતી, પરંતુ ડિમોલિશન સમયે ચેરમેન અન્ય દુકાનદારો સાથે લઈ ચીફ ઓફિસર સાથે ઝઘડા કરતા પોલીસ દોડી ગઈ હતી. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવાર માટે સનાળા રોડ પર દવે પંચોલી ભુવન ખાતે શારદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવાર માટે સનાળા રોડ પર દવે પંચોલી ભુવન ખાતે શારદોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવ પરિવારો હાજર રહ્યા હતા અને ગરબા તથા ડીજેના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. યુવાનો દ્વારા કરાયેલ રાસોત્સવમાં જિલ્લા પોલીસ વડા SK દવે, LCB PI રોહિતસિંહ ડોડિયા સહિતનાઓ રાસ રમ્યા હતા, તો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમતા ખેલૈયાઓને ખાસ ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. મોરબી નજીક આવેલ સ્વામી નારાયણ ગુરુકુળ દ્વારા સનાળા રોડ પર સમયના ગેટ પાસે આવેલ મેદાનમાં શારદોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. મોરબી નજીક આવેલ સ્વામી નારાયણ ગુરુકુળ દ્વારા સનાળા રોડ ઉપર સમયના ગેટ પાસે આવેલ મેદાનમાં શારદોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા રાસ ઉપરાંત આજે સુધારે આવતીકાલ સંગીતની અસર જેવા પ્રેરણાદાયી નાટક પણ વાલીગણ સહિત બહોળી સંખ્યામાં હાજર રહેલા મોરબીવાસીઓ સમક્ષ રજૂ કર્યા હતા. આ તકે સુરતના ધર્મવલ્લભદાસ સ્વામી સહિતના સંતો તથા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પોલીસ વડા SK દવે તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. વાંકાનેર ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 4 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગરીબ કલ્યાણ મેળો માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વન અને કૃષિ મંત્રી ગોવિંદ પટેલ, ગોસેવા અધ્યક્ષ વલ્લભ કથિરિયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમોતિયા, જિલ્લા વિકાસ અધિકારી ધવલ પટેલ, જિલ્લા કલેક્ટર શૈલેષ રાવલ, જિલ્લા પોલીસ વડા SK દવે, પ્રાંત અધિકારી તુષાર સુમેર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 50 જેટલા લાભાર્થીઓને સ્ટેજ પરથી જુદી જુદી કીટ વિતરણ કરી હતી અને કુલ વાંકાનેર પંથકના 6,238 લાભાર્થીઓને આ મેળાના લાભ આપવામાં આવશે અને 419.13 લાખની સહાયતા આ લોકોને આપવામાં આવશે. ગોવિંદભાઈ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોને રોજગારી મદદરૂપ થાય તેવા સાધનો આપવાનો પ્રયાસને ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આજે વાંકાનેર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લગભગ 5,500 ઉપરના લાભાર્થીઓને લાભ મળવાનો છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ચોક્કસ ધ્યેય સાથે, ચોક્કસ દિશામાં ગરીબી નેસ્ત નાબૂદ કરવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે. મોરબીના વાંકાનેર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં લોકોને 4 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. ગીર સોમનાથ જિલ્લાના ઉકડિયા ગામે જૂના ઝઘડાની અદાવતમાં એક યુવાનને ચારી સમયે ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું હતું. પ્રભાસ પાઠક ટાબાના ઉકડિયા ગામે રાત્રિના સમયે સરમણ ભારાવાળા નામના યુવકને તેજ ગામના અન્ય 4 જેટલા ઈસમોએ ઢોર માર મારતા બેહોશ બનતા વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે લવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ યુવકનું મોત ગામમાં થયેલ મારામારીના કારણે થયાનું તેના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે મરનાર યુવકના શરીર પર એક પણ ઇજાના નિશાન ન હોવાથી આંતરિક ઇજાના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતક યુવકનું મોત શંકાસ્પદ સંજોગોમાં થવાને કારણે તેના પરિવારજનો દ્વારા જામનગર ફોરેન્સિક એક્સપર્ટની પેનલ તબીબ દ્વારા PM નો આગ્રહ રાખતા મૃતદેહને પોલીસ બંદોબસ્ત સાથે જામનગર ખાતે રવાના કરવામાં આવ્યો હતો. ડોક્ટર KR હરિયાણી, સરકારી હોસ્પિટલ વેરાવળ, સિનિયર મેડિકલ ઓફિસર, આજે ફરજ ઉપર જ્યારે રાત્રિના હતા ત્યારે સરમણભાઈ ભારાભાઈ વાળા, ઉંમર વર્ષ 35, રહેવાસી ઉકડિયા, વાળાને એના સગાઓ મરેલી હાલતમાં, મૃત્યુ પામેલ હાલતમાં ડેડ બોડી લાવેલા અને એના પિતાશ્રી અને ભાઈઓની હિસ્ટ્રી પ્રમાણે એને ઉકડિયામાં મારામારીમાં મૃત્યુ પામેલ છે એવું કહે. મૃત્યુને બાહ્ય તપાસમાં હાલમાં કોઈ દેખીતી ઈજા દેખાતી નથી, પરંતુ મૃત્યુ એને ખૂબ મારવાથી થયું છે એવીની સગાને ખૂબ શંકા છે, હકીકત છે એવું એના સગા માને છે. એટલે એને સંપૂર્ણ સાચું મૃત્યુનું કારણ જાણવા માટે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ફોરેન્સિક એક્સપર્ટ પાસે જવાની અરજી એ લોકોએ આપી છે એવું કહે છે. એના માતા પિતાની ઈચ્છા છે, એના બ્રધરની, કે એને પોતાને
મર્ડર થયું એવું લાગે છે, એટલે વધારે એક્સપર્ટ ઓપિનિયન અને ફોરેન્સિક એક્સપર્ટ પાસે પોસ્ટમોર્ટમ કરાવવા જામનગર જવું જ છે એવું લેખિત અરજી આપી છે પોલીસને અને અમોને, એટલે ઘટિત કાર્યવાહી નિયમ પ્રમાણે કરીશું. આ મારામારીના બનાવમાં એક યુવકનું મોતની જાણ પોલીસને થતાં તાત્કાલિક બનાવ સ્થળે પોલીસ દોડી ગઈ હતી અને વધુ કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મરનાર યુવકના મોટા ભાઈ દ્વારા અગાઉના મનદુખના કારણે તેના જ ગામના ચારી સમૂહે છાતીના ભાગે ઢોર માર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધાની ફરિયાદ આપતા પોલીસે આ ઘટના સંદર્ભે ચારી સમૂહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગત તારીખ 8-10-14 ના રોજ સાંજના સમયે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન તાબેના ઉકડિયા ગામે મારામારીનો બનાવ બનેલ. જે બનાવ સંદર્ભે આજરોજ ફરિયાદી જીવાભાઈ વાળાએ તેઓની ફરિયાદ જાહેર કરતા તેના નાના ભાઈ શરમણભાઈ વાળાને તેના જ ગામના હરેશભાઈ, નગાભાઈ અને હાજાભાઈ આ ત્રણેય નામ મળી તેઓને મૂંઢમાર મારી તેઓનું મૃત્યુ નિપજાવેલ હોય જે બાબતની ફરિયાદ આપવામાં આવેલ છે, જે બાબતે આગળની તપાસ તજવીજ શરૂ છે. તેમજ ઉકડિયા ગામની અંદર પોલીસ પેટ્રોલિંગ શરૂ હોય એકંદરે ગામમાં શાંતિ છે અને તપાસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પોલીસ તપાસ ચાલુ છે. મારામારીના મુખ્ય કારણની અંદર અગાઉ રસ્તા બાબતનો ચાલા બાબતનો ઝઘડો દર્શાવવામાં આવેલ છે. આજરોજ ફરિયાદીની હકીકત જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીનું મરણ જનારનું વાહન રોકી રસ્તામાં સામે સામે ઝઘડો થયેલ અને તેઓને મૂંઢમાર મારી મોત નિપજાવી છે. આગળ ફરિયાદ નોંધી આગળની તપાસ તજવીજ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ તાબાના ઉકડિયા ગામે એક જ સમાજના બે પરિવારો વચ્ચે નજીવી બાબતે સર્જાયેલી મારામારીની ઘટનામાં એક યુવકનો ભોગ લેવાઈ જતા સમગ્ર ગામમાં સોપો પડી ગયો છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. ઉધનામાં માતાની મમતા ક્રૂર બનતા બબ્બે માસૂમ સંતાનોને રહેશની મોતને ઘાટ ઉતારી માતાએ પણ મોતને વહાલો કરી લેતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સંતાનો માટે માવતર કમાવતર થયા હોય એવા કોઈ કિસ્સા સમાજમાં બનતા જોવા મળતા નથી, પરંતુ ઉધનામાં આવેલ હરિનગર 2 પાસે શુભ રેસિડેન્સીના ચોથા માળે ફ્લેટ નંબર 403માં રહેતા કાપડ કારખાનાના માલિક સંદીપ પટેલના ત્યાં પત્ની ભાવનાએ આપઘાત કરી બે સંતાનોને મોતને ઘાટ ઉતારવાનો સનસની કેસ એરાતી ભર્યો બનાવ બનતા જ સ્થાનિક રહીશો થતરી ઉઠ્યા હતા. ઉધના હરિનગર શુભ રેસિડેન્સીમાં સંદીપભાઈ પટેલ, પત્ની ભાવના અને 9 વર્ષની પુત્રી ધ્રુપા અને 5 વર્ષનો પુત્ર ઓમ સાથે રહેતા હતા. ભાવનાબેન માનસિક રીતે અસ્વસ્થ અને ચીડિયા સ્વભાવના કારણે પતિ સંદીપભાઈ હંમેશા ચિંતિત રહેતા હતા, ત્યારે બુધવારના સાંજે ભાવનાબેને એપાર્ટમેન્ટના 9મા માળેથી મોતની છલાંગ મારી મોતને વહાલુ કરતા ઉધના પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે આ ઘટનાની જાણ કારખાને ગયેલા સંદીપભાઈને કરાતા હાફડા ફાફડા બનેલા સંદીપભાઈ આ બનાવ જોઈ અવાક થઈ ગયા હતા. જો કે આના વધુ અરાટીના સમાચાર તો સંદીપભાઈ પોતાના ફ્લેટ પર પહોંચ્યા ત્યારે માસૂમ બંને બાળકોની લાશ લોહીત લથપથ જોતા જ ભયાનક આઘાતમાં સરી પડ્યા હતા. જો કે બંને બાળકોના શરીર પર કરાયેલા ઘા જોતા જ આ કૃત્ય માતા ભાવનાબેને જ કર્યું હોય તેવું જણાયું હતું. બંને બાળકોની લાશ પાસેથી હત્યા કરવામાં વપરાયેલ છરી તથા કાંટા ચમચી પડ્યા હતા, જેથી શંકા વધુ ઘેરી બની જવા પામી હતી. શહેરમાં આ ઘટના વાયુવેગે ફરી વળતા લોકોએ મૃતક માતા પર ફિટકાર વરસાવ્યો હતો. ઉધના હરિનગર 3 માં શુભ રેસિડેન્સી આવેલી છે, તેમાં મકાન નંબર A/5 405 નંબરના મકાનમાં સંદીપભાઈ કાંતિલાલ પટેલ પોતાની ફેમિલી સાથે છેલ્લા 4 વર્ષથી રહે છે. તેઓ પોતે કાપડના વેપારી છે અને ઘરે એમની પત્ની ભાવનાબેન અને 2 બાળકો, જેમાં મોટી બેબી છે 10 ની અને નાનો બાબો છે ઓમ કરીને 4-5 વર્ષનો. આ ભાવનાબેન છેલ્લા 2-1 વર્ષથી માનસિક આવેગમાં અસ્થિરતાની બીમારીથી તે પીડાતા હતા. 4-6 મહિના પહેલાં તે જમ્મુ પણ એકલા ભાગી ગયેલા અને પ્રાથમિક તપાસ દરમિયાન
તેણીને આજે માનસિક આવેગમાં આવીને પોતાના બંને બાળકોને ગળે ટૂંપો દઈ અને મર્ડર ખૂન કરેલા છે. અને ત્યારબાદ તેને લાગી આવતા શુભ રેસિડેન્સીના 9મા માળેથી ટેરેસથી નીચે પડતું મૂકીને પોતે આપઘાત કરેલ છે. બસ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ગોડાદરાના માધવ શોપિંગ સેન્ટરમાં થયેલી બેવડી હત્યા પ્રકરણમાં રૂપિયા 17.37 લાખની લેતી દેતીમાં બેની હત્યા કરનાર વધુ બે આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થતાં પોલીસે તેઓની અટક કરી હતી. ગોડાદરાની માધવ શોપિંગ સેન્ટરના ગતરોજ શ્યામ સુંદર પાઠક અને રાજેશ્વર દુબેની હત્યા તથા મહેશ ઉપાધ્યાય, તેના પુત્ર વિજય ઉપાધ્યાય અને મિત્ર વિજય પાંડે પર થયેલા હિંસક હુમલા પ્રકરણ પાછળ રૂપિયા 17.37 લાખની લેતી દેતીનો વિવાદ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. વધુમાં સમાજવાદી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ધનંજય ઉર્ફે બબલુ રોયે અંજની નામના ડેવલપરને 32 પ્લોટ પેટીના રૂપિયા 17.37 લાખ ચૂકવવાના હતા, પરંતુ માથા ભારેની છાપ ધરાવતો બબલુ પૈસા ચૂકવતો ન હતો, જેથી અંજનીએ મહેશ ગુલઝારીલાલ ઉપાધ્યાય, કે જે સ્થાનિક અગ્રણી છે અને ધનંજયથી પરિચિત હતા, તેને બાકી નીકળતા લાખો રૂપિયાની લેણી રકમની વાત કરી હતી. અને ત્યારબાદથી અંજની અને મહેશે બબલુ પાસે ઉઘરાણી શરૂ કરી હતી, જેથી માથા ભારે બબલુએ પૈસા આપવાના બહાને પોતાના માધવ શોપિંગ સેન્ટર ખાતેની ઓફિસે બોલાવી ચપ્પુ, લાકડાના ફટકા અને સળિયા વગેરે વડે હુમલો કર્યો હતો, જેમાં શ્યામ સુંદર અને રાજેશ્વરનું મોત નિપજ્યું હતું, જ્યારે મહેશ અને તેના પુત્ર વિજય અને મિત્ર વિજયને ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે હત્યારાઓ પૈકી બબલુરાયના ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ હત્યા પ્રકરણમાં ભાગતા ફરતા વધુ બે આરોપીઓ આવેશ રાય અને અનિલ ચંદેલ કોર્ટ સમક્ષ હાજર થતાં પોલીસે કોર્ટમાંથી તેઓની અટક કરી હતી. ગઈ તારીખ 6/10/2014 રોજ ગોડાદરા ખાતે આવેલ 316 માધવ શોપિંગમાં ડબલ મર્ડરનો બનાવ બનેલો. આ બનાવમાં અમે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી, જે તે વખતે આ કામના આરોપીઓ ગુનો કરી અને ભાગી ગયેલા હતા. દરમિયાનમાં 8 તારીખે અમે આરોપી આકાશ અશોક સિંહની ધરપકડ કરી કાલે નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 7ના રિમાન્ડ મેળવેલ છે. અને ગઈકાલે 2 આરોપી અવેશ અને અનિલ ચાંદેલ બંને જણા નામદાર કોર્ટમાં સરેન્ડર થતાં તેઓનો કબજો સંભાળી તેઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. અને આજે મુદત અંદર નામદાર કોર્ટમાં રજૂ કરીને તેઓના રિમાન્ડ માંગનાર છે. ભાગી ગયેલ ધનંજય રૂપે બબલુની તપાસમાં અમારી ટીમો કાર્યરત છે અને આગળની તપાસ ચાલુ છે. ત્યારે હાલ તો આ બેવડી હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ધનંજય ઉર્ફે બબલુ રાય હજુ પણ ભાગતો ફરતો હોય પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. આંજણા ફાર્મ સાંઈકૃપા સોસાયટીના એમ્બ્રોઇડરીના ખાતામાં હાથફેરો કરી ભાગી છૂટેલા 2 રીઢાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રીઢા હાકીમ અલી મંસૂરી અને મોહમ્મદ રઝાઉદ્દીન સિદ્દીકીને ઝડપી પાડ્યા હતા. અને પોલીસે રીઢાઓની ઝડપી લેતા તેઓ પાસેથી એમ્બ્રોઇડરીના મશીનમાં વપરાતો સામાન મળી આવ્યો હતો, જે અંગે પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા તેઓએ તમામ મુદ્દામાલ આંજણા ફાર્મ ખાતે આવેલ સાંઈ કૃપા સોસાયટીના મોહમ્મદ આઝાદ અલીના એમ્બ્રોઇડરીના કારખાનામાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીઢાઓની અટક કરી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રાંદેર પોલીસે રાંદેર રોડ તાળવાડી 3 રસ્તા પાસેથી ચોરીના મોબાઈલ ફોન સાથે 2 રીઢાઓને ઝડપી પાડ્યા હતા. રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રાંદેર તાડવાડી 3 રસ્તા પાસેથી ચોરીના 3 નંગ મોબાઈલ ફોન સાથે 2 રીઢાઓ અનિલ પીઠાયા અને વિનોદ પીઠાયાને ઝડપી પાડ્યા હતા અને પોલીસે બંને રીઢાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અઠવા પોલીસે બાતમીના આધારે ભાગા તળાવ જનતા માર્કેટમાંથી ચોરીના મોબાઈલ ફોન વેચવા આવેલા રીઢાને ઝડપી પાડ્યો હતો. અઠવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ચોક બજાર ભાગા તળાવ જનતા માર્કેટ ખાતેથી ચોરીના મોબાઈલ ફોન વેચવા આવેલા રીઢા મોબાઈલ ચોર હઝરીકેશસિંહ અમરનાથને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના મોંઘા દાટ મોબાઈલ ફોન કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. દિવાળી ટાણે સુરતમાંથી મોટાભાગના લોકો વતન સૌરાષ્ટ્ર તરફ જતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રીયનોને વતન જવા માટે ST તંત્ર દ્વારા
દર વર્ષની જેમ આ વર્ષે પણ અલાયદી સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ડાયમંડ એસોસિએશન દ્વારા કરાય છે. સુરત શહેરમાં રોજીરોટી માટે આવેલા મોટાભાગના લોકો દિવાળીએ પોતપોતાના વતન જાય છે, ત્યારે સૌરાષ્ટ્રમાંથી રોજીરોટી માટે પરિવારને છોડી સુરત આવી વસેલા સૌરાષ્ટ્રીયનો પણ દિવાળીના તહેવારે મોટી સંખ્યામાં વતન જતા હોય છે અને તેના કારણે સુરત જાણે અડધું ખાલી થઈ જતું હોય તેમ લાગે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર જતા લોકો માટે એસટી તંત્ર દ્વારા અલાયદી સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે અને જે તે વિસ્તારોમાં એસટી બસ મૂકી ત્યાંથી મુસાફરોને બેસાડવા તથા ગ્રુપ બુકિંગ પર ટિકિટના ઓછા દર લેવા માટે પણ અપીલ કરી હતી. આજે સુરત એસટી નિગમ સુરત ડિવિઝનના મેનેજર શ્રી પટેલ સાહેબને હજારોની સંખ્યામાં જ્યારે સૌરાષ્ટ્રની અંદર રત્નકલાકારો દિવાળીના પ્રસંગે પોતાના માદરે વતન જતા હોય છે, આવી પરિસ્થિતિની અંદર પરિવહન માટે નથી એસટીની કોઈ વધારે પૂરતી સગવડતા, નથી ટ્રેનની કોઈ સગવડતા અને લોકો પ્રાઇવેટ લક્ઝરી બસની અંદર જે ત્રણ ત્રણ ગણા ભાડા આપીને આ રત્ન કલાકારો પોતાના ફેમિલી સાથે વતને જતા હોય છે, આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એસટી નિગમના અધિકારી શ્રીને આજે અમે રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે દિવાળીના સમયમાં વધારેમાં વધારે બસો જેટલી મુકાય એટલી આપ મૂકો અને એમની પણ વ્યવસ્થિત આયોજન કરેલું છે એસટી નિગમે પણ કે ગ્રુપ ગ્રુપિંગની અંદર 5-10% જેવું ડિસ્કાઉન્ટ આપવાની પણ વાત થયેલી છે અને જે વિસ્તારમાંથી ગ્રુપ ગ્રુપિંગ આવશે એ જ વિસ્તારની અંદરથી બસ ઉપાડવા માટેની પણ ખાતરી આપી છે. ઘણું પોઝિટિવ રીતે એસટી નિગમ પણ રત્ન કલાકારો માટે વિચારી રહ્યા છે, પરંતુ સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે દોઢું ભાડું વસૂલ કરવામાં આવે છે પરંતુ એ સ્થાનિક લેવલ પર એમની કોઈ સત્તા નહીં હોવાને ખાલી અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આવી કંઈ ઉપર વાતચીત થતી હોય તો આપ કરજો. એ પણ અમારો વિરોધ છે કે રાજ્ય સરકારે છેલ્લા 5 દિવસની અંદર જે દોઢું ભાડું લેવામાં આવે છે એમાંથી 20-25% જેવું રાહત આ રત્ન કલાકાર મિત્રોને આપવી જોઈએ. આજે વર્ષોથી સરકાર કે અર્ધસરકારી કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની રત્ન કલાકારો માટે ડાયરેક્ટ કોઈ એવી ફેસિલિટી નથી કે રત્ન કલાકારોને એનો લાભ મળે. તો આ એક દિવાળીના પ્રસંગે અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા દોઢા ભાડાની અંદર 25-30% જેવું ડિસ્કાઉન્ટ આપવામાં આવે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાંથી મોટાભાગે સૌરાષ્ટ્રીયનો પોતાના વતને જઈ ત્યાં સહપરિવાર દિવાળીની ઉજવણી કરે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા અત્યારથી જ કામગીરી આરંભાઈ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. દક્ષિણ ગુજરાત ખાંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર હોય તેમ કેન્દ્રની આવકવેરા વિભાગે ફરી એકવાર દક્ષિણ ગુજરાતની 4 જેટલી સુગર મિલોને નોટિસ ફટકારી છે. આવકવેરા વિભાગ દ્વારા કરોડોની ભરપાઈ કરવાનું જણાવાતા ખાંડ ઉદ્યોગને માથે મોટું જોખમ ઊભું થયું છે. દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા ખેડૂતોનું આર્થિક માળખું એ સહકારી ક્ષેત્ર પર નિર્ભર છે. આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ પર પેટ માંડીને બેઠું છે. દક્ષિણ ગુજરાતની 21 જેટલી ખાંડ ઉત્પાદન કરતી સુગર મિલો સભાસદોને શેરડી પિલાણનો ખર્ચ બાદ કરતા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ખેડૂતોને શેરડીના ભાવો અપાય છે. તેના પર હવે સરકારે તડાપ મારી આવકવેરા વિભાગની એક MRP નક્કી કરેલ કિંમત કરતા વધારે રકમ સુગરે ચૂકવી હોવાનું જણાવી તેને ઇન્કમટેક્સને પાત્ર ગણીને સુગર મિલો પૈકી બારડોલી, કામરેજ, ગણદેવી અને સાયણ સુગરને ફરીવાર નોટિસ ફટકારતા ખાંડ ઉદ્યોગના સહકારી આગેવાનો તેમજ ખેડૂતોમાં ચકચાર મચી છે. ગુજરાતની અને દેશની સુગર ઇન્ડસ્ટ્રીઓને છેલ્લા 1 વર્ષથી કેન્દ્ર સરકારનો આયંકર વિભાગ નોટિસો આપે છે. ગુજરાતમાં છેલ્લા 9 મહિનાથી વલસાડ, ગણદેવી, બારડોલી, ચલથાણ, સાયણ અને કામરેજ સુગર ફેક્ટરીઓને નોટિસો મળી છે ટેક્સની. સામાન્ય રીતે FRP કરતાં સહકારી સુગર ફેક્ટરીઓ ખેડૂતોને વધારે પૈસા તમે ચૂકવ્યા છે માટે એ ટેક્સેબલ છે એવો આ એન્કર વિભાગે આપણને વ્યાખ્યા કરી છે.
આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતની પ્રથમ વલસાડ સુગરને નોટિસ આપ્યા બાદ સુરત જિલ્લાની બારડોલી, કામરેજ અને સાયણ સુગર બાકાત નહીં રહેતા ફરીવાર આ ચાર સુગરોને કરોડોની નોટિસ ફટકારાઈ છે ત્યારે સહકારી આગેવાનો મૂંઝવણમાં મુકાયા છે. કારણ વળતરના ભાગરૂપે દરેક સુગરે ટન દીઠના પૈસા સભાસદ ખેડૂતોને તો ચૂકવી દીધા છે, જેથી તે પરત લેવાની તો વાત જ નથી. જેથી જો ખરેખર આ નોટિસનો સુગરો અમલ કરે તો ખેડૂતોની સાથે ખાંડમિલોને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે અને કરોડોના દેવા તરફ જવાની ભીતિ સુગર સંચાલકોમાં સેવાઈ રહી છે. સરકાર જે એફઆરપી નક્કી કરે એ ખેડૂતો માટે પોષણક્ષમ નથી. સહકારી સુગર ફેક્ટરીનું માળખું કે એવું ખેડૂતોનું માળખું છે કે સહકારી સુગરોના માલિકો ખેડૂતો છે, એ જાતે શેરડી અહીંયા સુગરમાં લાવે છે, કારખાનામાં પ્રોસેસ કરે છે, ખાંડ બનાવે છે અને વેચવાનું કામ કરે છે. જે પૈસાની આવક થાય એ ખર્ચ કાઢીને ખેડૂતોને ચૂકવી દેવામાં આવે છે. એના કારણે ગુજરાતનો ખેડૂત સંતુષ્ટ છે. આ સંજોગોમાં જો આના પર એફઆરપી કરતાં વધારે ચૂકવવાનો જે રકમ છે એને જો ગણવામાં આવે તો ગુજરાતમાં લગભગ 6,000 કરોડ રૂપિયા વધારે ચૂકવાયા છે એવું કેન્દ્ર સરકારનો આ ફાઇનાન્સ વિભાગ કહે છે. જો તેમ થાય તો ગુજરાતે 2,000 કરોડ ચૂકવવા પડે અને આટલા જો ચૂકવવા પડે તો આ કારખાનાઓને બંધ કરવા પડે. ગુજરાતમાં ચાલતી સહકારી ખાંડમણીના સભાસદો પર પણ આવકવેરા વિભાગના આ નિયમને લઈને લટકતી તલવાર આવીને ઊભી રહી છે. ચૂંટણી સમયે ને આજ સુગર મિલોને નોટિસના મુદ્દાને રાજકીય પક્ષો દ્વારા મુદ્દો બનાવવામાં આવ્યો હતો અને જે નાબૂદ કરવા ભાજપ દ્વારા હૈયાધરપત અપાઈ હતી. પણ સહકારી આગેવાનોનું માનીએ તો આ મામલે હાલ મહારાષ્ટ્રના ખેડૂતો તરફી ચુકાદો આવ્યો હતો, જેથી આખી વાત સુપ્રીમ કોર્ટમાં જઈ અટકી છે. ત્યારે ભાજપ સરકારી ના નાણામંત્રીને સુગર સંચાલકોએ રજૂઆત કરતા સુપ્રીમ કોર્ટના યોગ્ય ચુકાદા બાદ જ આ સમગ્ર મામલે કોઈ ઠોસ નિર્ણય લેવાની રાહ જોવાઈ રહી છે. આ નોટિસો પડ્યા પછી અમે યુપીએ સરકાર હતી ત્યારે પણ જેમણે આ શરૂઆત કરી એવા ચિદમ્બરમને અમે રૂબરૂ મળ્યા હતા અને એમને કોઓપરેટિવની કામગીરી સમજાવવાની કોશિશ કરી હતી. ત્યાર પછી યુપીએના આગેવાનોને પણ ચૂંટણીના સમયમાં મળ્યા અને ત્યાર પછી સરકારનો સિનેરિયો બદલાયો અને ભારતીય એનડીએની સરકાર આવી, ભારતીય જનતા પાર્ટી ના પ્રધાનમંત્રી બન્યા. એટલે તરત જ અમે ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી અરુણ જેટલી સાહેબનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો સંપર્ક કર્યો. અમને હૈયા ધરપત આપવામાં આવી કે આવનારા દિવસોમાં એમેન્ડમેન્ટ કરીને પણ ખેડૂતોને આ મુશ્કેલીમાંથી ઉગારવાનો ચોક્કસપણે પ્રયત્ન કરશું. તાજેતરમાં મહારાષ્ટ્રના સુગર ઇન્ડસ્ટ્રી સહકારી સુગર ઇન્ડસ્ટ્રી મારફત હાઈકોર્ટમાં અપીલ, હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલો. હાઈકોર્ટમાં ખેડૂતોની જીત થયેલી છે અને એ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે અને એના જ કારણે ફાઇનાન્સ મંત્રી અરુણ જેટલીજીએ એમ કહ્યું છે કે પહેલાં આ સુપ્રીમ કોર્ટમાં ચાલતી મેટરનો કોઈ નિર્ણય આવે, ત્યાર પછી જે નિર્ણય આવે તે સ્વીકારીને આગળ વધીને આ ખેડૂતોને મુશ્કેલીમાંથી દૂર કરવા માટે સંસદમાં એમેન્ડમેન્ટ કરવું પડે તો પણ કાયદામાં એમેન્ડમેન્ટ કરશું એવી અમને અહીંયા ધરપત આપેલી છે. ગણદેવી, બારડોલી, કામરેજ અને સાયણ સુગરને કરોડોના ભરપાઈની ટેક્સ વસૂલાત અંગે નોટિસ અપાતા આવકવેરા વિભાગ જે પ્રમાણે ટેક્સ વસૂલાત અંગે જે રકમ માંગે છે તે રકમ તો કોઈ સુગરની આર્થિક પરિસ્થિતિ બાબતે સક્ષમ નથી અને જો તે ભરાય કરે તો કદાચ દરેક સુગર મિલોને તાળા મારવા પડે તેવી નોબત આવી પડે એ પણ ચોક્કસ છે. નોટિસનો મુદ્દો ચૂંટણી પહેલાં કોંગ્રેસની શાસનથી ચાલી આવ્યો છે અને ભાજપ એ નાબૂદ કરવા વચન આપ્યું હતું, ત્યારે હવે આપેલા વાયદાઓ પૂરા કરવા અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી ગણાતી સુગર મિલોને આ વેરાની નોટિસોનો પ્રશ્ન કેટલે અંશે હલ કરી શકશે તે હવે જોવું રહ્યું. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, કિમ S9 ન્યૂઝ. રાજકોટમાં માનવીની અતિ મહામૂલ્ય જિંદગીનું કોઈ મૂલ્ય જ ન રહ્યું હોય તેમ લાગે છે. ત્યારે રાજકોટના આજી ડેમ ચોકડી નજીક 2 મહિના પૂર્વે પેટીયું રડવા બિહારથી આવેલા પરપ્રાંતિયની અજાણ્યાઓએ છરીના ઘા ઝીંકી હત્યા કરી લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ બિહારના અને બે મહિના પૂર્વે જ રાજકોટ મજૂરી કામ કરી પરિવારનું પેટ ચૂરડવા આવેલા ગણેશ પ્રતાપસિંહ ચિંતામણી અને તેના જ ગામનો બસકી ઠાકોર રાજકોટના ખોડિયારનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતા હતા. ગત રાત્રે જમીને પોતાના ગામના પરિચિત મહેન્દ્ર ઠાકોર, કે જે આજી ડેમ ચોકડી નજીક ભરતનગર વિસ્તારમાં રહે છે, ત્યાં જતા હતા ત્યારે બે બાઇક લઈને ચાર લૂંટારો અચાનક ધસી આવ્યા હતા અને છરીની અણીએ લૂંટ ચલાવવા બંને યુવાનોને ધમકાવવાનું શરૂ કર્યું હતું. ગણેશની સાથે રહેલ બોસકી ઠાકોરને ગળે છરી રાખી જે કાંઈ હોય તે આપી દેવા કહેતા બોસકી ઠાકોરે પોતાના 800 રૂપિયા ભરેલું પાકીટ લૂંટારોને સોંપી દીધું હતું. હાથમાં રોકડ આવી જતા લૂંટારોએ બોસકી ઠાકોરને છોડી મૂક્યો હતો. બાદમાં ગણેશને છરી બતાવી ખિસ્સામાં જે કાંઈ હોય તે આપી દેવા કહેતા ગણેશે ના પાડતા લૂંટારોએ ગણેશને છરીના બે જોરદાર ઘા પડખામાં ઝીકી દીધા હતા અને લૂંટારો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગણેશની સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે થોરાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને હત્યા અંગેનો ગુનો નોંધી હત્યા તથા લૂંટ કરી નાસી છૂટેલા આરોપીઓને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાનના બંને પુત્રો છેલ્લા 3 વર્ષથી રાજકોટમાં જ રહીને મજૂરી કામ કરી રહ્યા છે. પરિવારના મોભીનું મોત થતાં પરિવારમાં કલ્પાત સર્જાયો છે. હત્યાના વધુ એક બનાવથી રાજકોટ શહેર સમસમી ઉઠ્યું છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, રાજકોટ, S9 ન્યૂઝ. પાર્લે પોઈન્ટ રોડ વિસ્તારની 800 ml પાણીની પાઇપલાઇન ફાટી જતા રોડ જળબંબાકાર થતા કલાકો સુધી રોડ પરથી પસાર થનારા વાહનો અને રાહદારીઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. પાર્લે પોઈન્ટ જાની ફરસાન રોડ ઉપર સવારના 11 વાગ્યા બાદ 800 mm વિશાળ કદની વ્યાસવાળી પાણીની લાઇનનો પાઇપ ફાટતા રોડ ઉપર 20-25 ફૂટ ઊંચા પાણીના ફુવારા સાથે વહેતા પાણીના કારણે થોડા જ મિનિટોમાં રોડ ઉપર 1.5 થી 2 ફૂટ થયેલા પાણી ઘેરી વળ્યા હતા. જોકે આ રોડ ઉપરથી પસાર થઈ રહેલા વાહનો, વાહન ચાલકો અને રાહદારીઓએ આ દ્રશ્ય જોઈને પૂરના દ્રશ્યો જાણે જોઈ રહ્યા હોય તેવા વિચારોમાં ડૂબી ગયા હતા. રોડથી નજીક આવેલા દુકાન માલિકો તેમજ સ્થાનિકો આવી રીતે સતત પાણી ચાલુ રહેશે તો ઘરમાં પણ પાણી ઘૂસી જશે તેવી ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે આ ઘટનાની જાણ અટવા ઝોન તેમજ હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓને કરાતા અધિકારીઓ ઝડપભેર ઘટના સ્થળે પહોંચી સૌથી પહેલા પાણીની લાઇન બંધ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ સમય દરમિયાન રોડ ઉપર ઘણું પાણી વેડફાઈ જવા પામ્યું હતું. પાઇપ રિપેરિંગનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરી વહેલી તકે રિપેરિંગ કરી નાખવા માટે હાઇડ્રોલિક તંત્ર કામે લાગી ગયું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત સફાઈ અભિયાનને કારાગાર બનાવવા માટે આગામી તારીખ 13 થી 18 ઓક્ટોબર સુધી શહેરની 2 લાખ જેટલી સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધરી સફાઈ અભિયાનને વેગીલું બનાવવા માટે નિર્ણય લેવાયો છે. વિશ્વમાં ભારતની સ્વચ્છતા અંગેની છાપ સુધારવા વડાપ્રધાને દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનનો શુભારંભ કરી ગાંધી બાપુને આ અભિયાન સમર્પિત કરવાની કરેલ જાહેરાતના પગલે સુરત શહેરમાં સફાઈ અભિયાન શરૂ કરાયું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ અભિયાનને વેગવંતુ બનાવવા તારીખ 13 થી 18 સુધી શહેરની 2 લાખ સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરી સર્વે કરાઈ આ માટે પાલિકા દ્વારા તમામ 7 ઝોનમાં 20-20 સભ્યોની ટીમ બનાવી પોતાના ઝોન વિસ્તારમાં આવેલ કોમર્શિયલ સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરાશે. જોકે આ અભિયાનને વધુ સારી રીતે સફળ કરવા માટે ડેપ્યુટી કમિશનર હેમંત દેસાઈએ પાલિકા દ્વારા 2 સભ્યોની એક એવી 20 ટીમ દરેક ઝોનમાં બનાવશે અને એક ટીમ દ્વારા 100 જેટલી સંસ્થાઓનો સર્વે હાથ ધરાશે. આમ એક ઝોનમાં દરરોજ 2000 સંસ્થાઓના હિસાબે રોજ કુલે 14000 જેટલી સંસ્થાઓમાં ચેકિંગ કરી સફાઈ તેમજ વેરાની ભરપાઈ સહિતની તમામ કામગીરી કરાશે અને ગંદકી કરનારને 100 ચોરસ ફૂટે 1 રૂપિયાનો દંડ પ્રમાણે વધુમાં વધુ દંડ પણ કરાશે. આ સર્વે સવારે 11 થી બપોરે 1 કલાક અને સાંજે 5 થી 7 કલાક દરમિયાન કરવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સલાબતપુરા રુસ્તમપુરા કાશી પ્લાઝાના પહેલા માળે આવેલ કાપડની દુકાનમાં હાથફેરો કરી તસ્કરો ભાગે છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સલાબતપુરા રુસ્તમપુરા ખાતે આવેલ મલેશ્વર મહોલ્લામાં રહેતો ડેનિસ રંગુનવાલા રુસ્તમપુરા કાશી પ્લાઝાના પહેલા માળે ઇન સ્ટાઇલ ફેશન હબ નામે કાપડની દુકાન ધરાવે છે અને તેની દુકાને રાત્રિના સમયે અજાણ્યા રીઢાઓએ નિશાન બનાવી હતી અને દુકાનનું શટર ઊંચું કરી અજાણ્યાઓ દુકાનમાંથી પેન્ટ શર્ટનો જથ્થો તથા કોમ્પ્યુટર સહિત 1,09,000ની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે ડેનિસ રંગુનવાલાએ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
સુરતના ભરતાણા ખાતે આવેલી ભગવાન મહાવીર કોલેજમાં શારદોત્સવનું આયોજન કરાયું હતું. દિલ્હીના જોઈન્ટ કમિશનર દીપેન્દ્ર પાઠક તથા વલસાડના કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના સરથાણા ખાતે આવેલ મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શરદ પૂર્ણિમાના રોજ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ કોલેજના વિદ્યાર્થીઓએ આપણી સાંસ્કૃતિક પરંપરાને અનુરૂપ એવા ગરબા તથા અન્ય કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના સેક્રેટરી અનિલ જૈન, ટ્રેઝરર સંજય જૈન તથા ચેરમેન જગદીશ જૈન વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વનો ફાળો આપ્યો હતો. મારું નામ ડોક્ટર વિક્રાંત પાંડે, કલેક્ટર વલસાડ. आज भगवान महावीर कॉलेज संकुल के अंदर बड़ी संख्या में विद्यार्थियों को आज शैक्षणिक, सांस्कृतिक और भारतीय परिवेश के अंदर किस तरह से शरद पूर्णिमा मनाई जाती है और साथ ही साथ में बौद्धिकता के साथ किस प्रकार भारतीय संस्कृति को जीवित रखा जा सकता है, उसके लिए खूब सुंदर कार्यक्रम यहाँ पर संचालक मंडल के द्वारा करने में आया है. मेरी तरफ से सभी इस विद्यार्थियों को उनके नए वर्ष के लिए और उनके जीवन में उमंग और उत्साह रहे और जीवन खूब खुशहाल रहे, इसके लिए मैं अपनी तरफ से प्रार्थना करता हूँ. खूब आभार. डॉक्टर संजय जैन, ट्रेजरर भगवान महावीर एजुकेशन फाउंडेशन. शरद पूर्णिमा के अवसर पर भगवान महावीर एजुकेशन फाउंडेशन अपने विद्यार्थियों, शिक्षकों और सभी कॉलेज के कर्मचारियों के साथ गरबा कार्यक्रम, सांस्कृतिक कार्यक्रम करता है. आज उसी उपलक्ष्य में ये सांस्कृतिक कार्यक्रम है. आज के उपलक्ष्य में विक्रांत पांडे जी, कलेक्टर वलसाड, वो हमारे मुख्य अतिथि हैं. दीपक पाठक, जॉइंट कमिश्नर दिल्ली पुलिस, वो हमारे माननीय अतिथि हैं. अन्य कॉरपोरेटर कल्पना बहन और पीयूष भाई भी हमें आशीर्वाद प्रदान करने के लिए कार्यक्रम में उपस्थित हुए हैं. और सूरत कमिश्नर मिलिंद तरुणवणे हमारे मुख्य अतिथि के रूप में आमंत्रित हुए थे, लेकिन किसी कारणवश वो कार्यक्रम में नहीं उपस्थित हुए. उनको किसी अचानक कार्य से इंदौर जाना पड़ा, लेकिन उन्होंने अपना शुभकामनाएं हमें भेजी है. और मैं इस उपलक्ष्य में सभी भगवान महावीर एजुकेशन फाउंडेशन में पढ़ने वाले सभी छात्रों को शुभकामनाएं देता हूं और वे आज इस कार्यक्रम में, गरबा के कार्यक्रम में, प्रतियोगिता में भी सम्मिलित होंगे और वो अच्छे से इसमें भाग लें, यही मेरी शुभकामनाएं उनको. मैं जगदीश जैन, चेयरमैन ऑफ भगवान महावीर एजुकेशन फाउंडेशन, आज शरद पूर्णिमा के दिन हम ये हर साल ये आयोजन करते हैं. राजदान बच्चों का सांस्कृतिक प्रोग्राम हर साल हम करते हैं और लगभग 10 साल से हम रेगुलर ये कर रहे हैं. ट्रस्ट की तरफ से सब बच्चों को अच्छा प्रोत्साहन और अच्छी खुशियाँ दी जाती हैं और बच्चे सक्रिय रहते हैं ऐसे करने से. और मेरा तो आज के दिन के लिए मैं अपनी तरफ से अपने बच्चों को और आए हुए मेहमानों का स्वागत करता हूं और अपने बच्चों को शुभकामनाएं देता हूं. ये संस्कृति समाज का कंटेंट है और भगवान महावीर फाउंडेशन की तरफ से ये पेशकश हुई थी कि सूरत में डांडिया का प्रोग्राम है जो शरद पूर्णिमा के अवसर पे, और फिर हमने ये प्रोग्राम, ये विज़िट बनाया है. और निश्चित रूप से गुजरात में, सूरत में, यहाँ जिस तरीके से, जिस उल्लास के साथ ये पर्व मनाया जा रहा है, वो भारतीय संस्कृति का के एक बहुत उच्च कोटि का द्योतक है.
इस अवसर पर भगवान महावीर फाउंडेशन और यहाँ जितने लोग इस प्रोग्राम में पार्टिसिपेट कर रहे हैं उनको बहुत बहुत बधाई और ढेर सारी शुभकामनाएं उनके उज्जवल भविष्य के लिए और समाज के उज्जवल भविष्य के लिए। ब्यूरो रिपोर्ट, S9 न्यूज, सूरत। શહેરના જાણીતા વકીલ કલ્પેશ દેસાઈ અને ગૌતમ દેસાઈની ઓફિસ ઉપર ભરબપોરે અજાણ્યા ચાર ઈસમોએ તુમ લોકોને બબલુ શ્રીવાસ્તવ કા કેસ ક્યો લ્યા તેમ કહીને ધમકી આપતા સમગ્ર વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે। હવે સુરત શહેરમાં વકીલોને પણ ભરબપોરે ધમકીઓ આપવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ શહેરના બે જાણીતા વકીલો કલ્પેશ દેસાઈ અને ગૌતમ દેસાઈ બપોરના સમયે બહુમાળી કોર્ટમાં હતા ત્યારે ઓફિસ પર આવેલા અજાણ્યા ઈસમોએ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સાથે ઉગ્ર ભાષામાં અમજદ દલાલ ફાયરિંગ કેસનો રેલો અંધારી આલમના ડોન બબલુ શ્રીવાસ્તવ સુધી પહોંચતા વિરોધીનો કેસ લડી રહેલા કલ્પેશ દેસાઈ તેમજ ગૌતમ દેસાઈની ઓફિસ ખાતે પહોંચેલા ચાર અજાણ્યા શખ્સોએ મોઢા પર રૂમાલ બાંધી ઓફિસમાં કામ કરતા વિકી નામના યુવાનને કહ્યું કહા હે વકીલ ગૌતમ ઓર કલ્પેશ એવો સવાલ કરી ડોન બબલુ કા કેસ ક્યું લિયા એમ કહી દરવાજો ખોલવાનું જણાવતા યુવાન ગભરાઈ ગયો હતો અને પાછલા દરવાજેથી ભાગી છૂટ્યો હતો। આ સમગ્ર હકીકત વકીલ કલ્પેશ અને ગૌતમને જણાવતી હતી અને હવે જે કેસની પેરવી વકીલો કરી રહ્યા છે તેઓને પણ બબલુ ડોન છોડવા તૈયાર નથી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અઠવા ગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરાયું છે જેમાં દિવાળી તાણેજ બાળકોથી લઈ વડીલો સુધી તમામને ખુશ કરી દે તેવા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અઠવા ગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે વર્ષોથી મેળાનું આયોજન થાય છે ત્યારે દિવાળી તાણેજ પીટી દિલીપ દ્વારા ચાર વર્ષ બાદ સુરતમાં ફરી મેળાનું આયોજન કરાયું છે અને આ મેળામાં વિવિધ રાઇડ્સ, જ્યુરાસિક પાર્ક, સ્નો વર્લ્ડ તથા ભારતનો પ્રથમ ફ્લાવર શો પણ યોજાનાર હોવાનું સાથે ચટાકેદાર વાનગીઓ પણ મુકાઈ હોવાની સાથે વિવિધ રમકડાઓ અને ખરીદીની વસ્તુઓ પણ આ મેળામાં મુકાય છે। મેળા શબ્દ લાને વાળા માયું સુરત કે લોકો કો મેળા મેને લાકે બતાયા કન્ટિન્યુઅસ ઇતના બરસોં ક્યા લેકિન અચાનક મેરે સાથ એક એસા ઘટના હુઆ કે મેં મેરા પૂરી બોડી સિસ્ટમ હી ફેલ હો ગયા ઇન્ક્લુડિંગ કિડની લેકિન ફિર ભી મેં સમજતા હું કે સબ સુરતવાસીઓ કા દુઆ હોગા ઉનકા સબકા મહેરબાની હોગા ઓર બાકી મેરે અચ્છી કર્મ કી મહેરબાની હોગા જો મેં આજ આપ સબકે સામને હાથ જોડ કે બેઠ સકા હું। ઇતને બરસોં બાદ ચાર બરસોં બાદ હમ લોગોને દુબારા ઇસ મેળે કો પ્રારંભ કર દિયા। हम लोगों ने काफ़ी कोशिश किया है कि इसको अच्छा सा रंग दे, रूप दे, लोगों को मनोरंजन दे, उसका हमने कोशिश की है लेकिन मुझे पूरी उम्मीद है सूरतवासियों को हमारी ये जो मेला है काफ़ी अच्छा लगेगा। हम किसी का गलती तो कभी बोलूँगा नहीं लेकिन क्या कितने सालों से हम यहाँ जो मेला लगाते हैं हमारी डिसिप्लिन हमारी बाकी की जो बातें हैं वो कुछ लोग कंप्लेन नहीं कर पाए रहेगा तो सूरत का जनता थोड़ी नाखुश भी है। मैं ये भी जानता हूँ आप पूरी इलेक्ट्रॉनिक मीडिया ये चार साल बाद आज पहले बार इधर मेरे सामने हैं वरना इलेक्ट्रॉनिक मीडिया इधर आते हुए मैंने कोई इलेक्ट्रॉनिक में कभी सुने नहीं है कि कोई आप लोगों को कोई मैं देखा नहीं इसके बारे में आज लेकिन मैं बहुत खुश हूँ कि आप तमाम लोग इधर है और सूरती पूरा जनता और सभी छोटे बच्चे माता पिता सब लोगों से मेरे और संजीव भाई और मेरी और एक एसोसिएट है हासू भाई हम सभी लोगों का सप्रेम 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 नमस्कार। और हम इस साल काफ़ी अच्छे अच्छे शो लेकर आपके पास आए लोग यहाँ पर डायनासोर डायनासोर बोल के पुतला खड़ा करता है हमने पुतला नहीं खड़ा किया है हमने लाइव लाइक यानी जीवंत जैसा डायनासोरों को यहाँ पर खड़ा किया हुआ है। उसके साथ साथ में हमने यहाँ पर 14D का शो किया है जो भारतवर्ष में किधर भी नहीं है 14D नो। और इसके अलावा काफ़ी अच्छे अच्छे मनोरंजन का अच्छी अच्छी चीज़ें लगाया मैंने फिर भी बहुत ही अट्रैक्टिव एक सच्चा कहानी की एक है हमारा गंगाराम शो। गंगाराम माने एक गधा है गधा बोलना गलत है उसे मैं प्रोफेसर बोलूँगा प्रोफेसर गंगाराम क्योंकि उसमें इतनी नॉलेज है हम जैसे लोगों को मैं भी प्रेडिक्टर हूँ मैं भी भविष्यवाणी करता हूँ बहुत बड़ी भविष्यवाणी मैंने सूरत के लिए कर चुका है आज भी मैं बोल रहा हूँ वो जो प्रेडिक्ट करते हैं हमको इमीडिएट ऑन द स्पॉट करने को नहीं होता है
वो कितने जनता का बीच में, जिस लोगों को किधर से ढूंढ के निकालना है, किस लोगों से क्या बोलना है, क्या करना है, उसको अच्छे से नॉलेज है। और इस तरीके के अच्छे अच्छे शो हमने लाया हुआ है। और आइस का स्नो वर्ल्ड है हमारे पास, आज कुछ टेक्निकल की वजह से हम आज चालू नहीं कर पाए, कल से वो भी होगा। तो मैं सारी सूरत वासियों को फिर एक बार, मैं पीटी दिलीप दोबारा आपका शहर में आया हूँ, आप सभी लोगों का मुझ पर दया और कृपा हो और मेरी इस मेले में आनंद लेने के लिए सभी आवे। मैं, मेरे साथ बैठा हुआ मिस्टर संजय भाई और मेरी एक और एसोसिएट मिस्टर हासु भाई, हम तीनों की तरफ से आप सभी लोगों को प्रणाम। ત્યારે દિવાળીના તહેવાર તાણે જ શરૂ થયેલ આ મેળાને લોકોનો સારો એવો પ્રતિસાદ મળશે જેમાં કોઈ બેમત નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। નવસારીના ડાભેલ ગામમાં મંગળવારના રોજ ગૌ હત્યાના મામલે મુસ્લિમ ટોળાને પોલીસ વચ્ચે થયેલ જબરદસ્ત ઘર્ષણ અને ગોળીબાર બાદ પોલીસે ગામમાં ઘનિષ્ઠ કોમ્બિંગ અભિયાન હાથ ધર્યું છે। ગૌ હત્યા મામલે નવસારીના ડાભેલ ગામમાં થયેલ પથ્થરમારો અને ગોળીબારની ઘટનાથી સમગ્ર પોલીસ તંત્રના હોશ હવાસ ઉડી ગયા હતા। ગૌ હત્યા મામલે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડી મુસલમાનોના ટોળાએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કરી પકડાયેલ મુસ્લિમ ખાટકીઓને જબરજસ્તીથી પોલીસ પકડમાંથી છોડાવી ગયા હતા, જેથી પોલીસે વળતો પ્રહાર કરી પૂરી પોલીસ ફોજ સાથે ડાભેલ ગામમાં ઉતરી પડી હતી અને ગામના ઘરે ઘરની તલાશી લીધી હતી। જોકે તોફાનના કારણે ડાભેલ ગામમાંથી મોટાભાગના યુવાનો ગામ છોડી ભાગી ગયા હતા, તેમ છતાં પોલીસે 11 જેટલા રાઉન્ડઅપ કર્યા હતા। આમ ગૌ હત્યા મામલે ઘટના બાદ ગામમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। 11 લોકોને રાઉન્ડઅપ હોવાની વિગત મળી છે, પરંતુ કોને કોને રાઉન્ડઅપ કર્યા છે તેની માહિતી પોલીસે આપવાનો ઇનકાર કર્યો હતો। થોડા દિવસ અગાઉ ચીરા LCBના હાથે ઝડપાયેલા રાજસ્થાનથી પેરોલ જમ્પ કરી ભાગેલા રીઢા કાર અને ટ્રક ચોર માંગીલાલ બિસ્નોઈની પૂછપરછ દરમિયાન થયેલી તપાસને પગલે LCBને વધુ એક સફળતા મળી હતી, જેમાં માંગીલાલ બિસ્નોઈનો સાગીર્દ અનિલ બિસ્નોઈ પણ LCBના હાથે ઝડપાઈ ગયો છે અને પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે। થોડા દિવસ અગાઉ રીઢા વાહનચોર માંગીલાલ બિસ્નોઈની ધરપકડ બાદ આખરી પૂછપરછ દરમિયાન પોલીસને અનિલ બિસ્નોઈ નામનો ઇસમ પણ માંગીલાલ સાથે સંડોવાયેલો હોવાનું તપાસમાં ખુલ્યું હતું। LCBને બાતમી મળી હતી કે અનિલ બિસ્નોઈ કામરેજ વિસ્તારમાં આવવાનો છે, જેના આધારે LCBએ વોચ ગોઠવી અનિલ બિસ્નોઈને ઝડપી પાડ્યો હતો। માંગીલાલની જેમ અનિલ પણ રીઢો વાહનચોર છે અને વાહનોના તાળા તોડવામાં તેની માસ્ટરી છે। કોઈપણ ટ્રકના લોક અનિલ ફક્ત એક એલેંકી પાનાથી તોડી નાખતો, જ્યારે ઇનોવા બોલેરા જેવી ગાડીમાં GPS સિસ્ટમ હોય તો તેને કોમ્પ્યુટરની મદદથી ગણતરીની સેકન્ડમાં તોડી નાખતો। તું અનિલ કેસે મતલબ કેસે ચોરી કરતો, કેસે ગાડી કે લોક તોડતો, એમ હો ક્યા તુમ્હારા? એલેંકી પાને સે, એલેંકી પાને, એલેંકી પાને, હું એસે મશીન સે, એસે કોઈ નહીં, કુછ નહીં, સાદા આતા હૈ, એમરોડી એલેંકી પાના આતા હૈ, આ બઢિયા। फिर उसको गाड़ी चोरी करने के बाद क्या करता? वो मतलब बेचते आगे किसको? अभी बहुत पार्टी रहता है, एनडीपीएस में यूज होता है गाड़ी, या दारू वाला धंधे वाले यूज करते हैं। ये गाड़ी क्या GPS कैसे फिट करते हैं? सर दोनों गाड़ी में GPS आता ही नहीं। और इनोवा या दूसरी कोई लग्जरियस कार? इनोवा, इनोवा वाली लग्जरी कार में खुद नहीं चलाता हूँ। आज तक कितनी कार चुकाई है? इसे 15 गाड़ी है। सर कितने लोग कितने हैं आपके? अभी बहुत लोग। इसमें प्रशासन से कोई, राजस्थान प्रशासन के लोग जुड़े हैं कोई तुम्हारे साथ? नहीं सर कोई नहीं। कितने टाइम से चोरी कर? सर अभी से लाइन सर। इससे पहले कहीं पकड़े गए? नहीं सर। गाड़ी जो आप चुराते हैं उसकी आपको कितनी कीमत मिल जाती है वहाँ राजस्थान में? छोटी गाड़ी का 50-60 हज़ार और बड़ी गाड़ी का 2 लाख। વાહન ચોરી કરી આ ચોર ટોળકી વાહન લઈ સીધી પહોંચી જતી રાજસ્થાનના બાડમેર, જ્યાં ચરસ અને અફીણના મોટા પ્રમાણમાં વેપલો થાય છે અને વેચી દેતા ચરસ અફીણનો ધંધો કરતા માફિયાઓને, અને તે પણ ફક્ત નજીવી કિંમતે। બોલેરો, ઇનોવા જેવી લાખો રૂપિયાની મોંઘીદાટ ગાડીઓની કિંમત ફક્ત 50-60 હજાર, જ્યારે હાઈવે ટ્રકની કિંમત 1-1.25 લાખ રૂપિયા સુધી। હાલ તો LCBના હાથે ઝડપાયેલ અનિલ બિસ્નોઈએ કામરેજ વિસ્તારમાંથી 15 જેટલા વાહનો તેમજ કુલ્લે 113 જેટલા વાહનો ચોર્યા હોવાની કબૂલાત કરી છે। નશાયુક્ત પ્રવૃત્તિઓ જે ગેરકાયદેસર રાજસ્થાન વિસ્તારમાં થાય છે, તે લોકો વેપારીઓને વેચી મારતા હતા અને એ સિવાયની બીજી અમુક ગાડીઓના ચેસિસ નંબર, એન્જિન નંબર, ચેસ
ચેન્જ કરી અને દારૂ જેવી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરતા હતા. આ સિવાય આ આંતરરાજ્ય ગેંગ છે. બોમ્બેમાં પણ ઘણા વાહનોની ચોરી કરેલી છે અને આ સિવાય બીજી ઘણી ચોરીઓ તપાસ દરમિયાન નીકળે એવી છે. અને આમાં અગાઉ બી આપણે માંગીલાલ ટકલાને પકડેલો તે અનુસંધાને આ બીજો એક આરોપી છે. હજી બીજો એક આરોપી નાસ્તો ભરે છે અને આખી ગેંગ હજી મોટી આગળ તપાસ દરમિયાન નીકળે તેવી છે. વિસ્તારમાં ઘણા સમયથી મોટા વાહનો આવ્યા, બોલેરો ગાડીઓ જેવી જીપોની ઉઠાંતરી થતી હતી, જે બાબતે LCBએ વોચ રાખી અને એક આખી ગેંગને પર્દાફાશ કરેલો છે. જે અંતર્ગત એક માઇન્ડેડ આરોપી અનિલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવેલી છે. તે કામરેજ પોસ્ટ વિસ્તારના 13 એ ઉપરાંત કુલ 113 વાહન ચોરી ગુનાઓમાં સંડોવાયેલો છે. આ ઇસમ હાલ કામરેજ પોલીસ સ્ટેશનના કબજામાં છે અને વિવિધ ગુનાઓની માહિતી માટે પૂછપરછ ચાલુ છે. આ આરોપીની એમો ટાઈપની છે કે બંધ પડેલા વાહનો લોક તોડીને લઈ જતો હતો અને જે વાઇફાઈ ગાડીઓ આવે, ઇનોવા છે, બોલેરો છે, એવી ગાડીઓના કોમ્પ્યુટરાઇઝ રીતે લોક તોડતા હતા. આ લોકો કોમ્પ્યુટર આધુનિક સિસ્ટમથી લોક તોડતા હતા. હાલ તો LCB પોલીસે આ બંને રીઢા વાહન ચોરોને ઝડપી પાડી રાહતનો દમ લીધો છે. પરંતુ શું આ વાહન લેનાર, ચરસ અને અફીણના કારોબારીઓને પકડવામાં પોલીસને સફળતા મળશે? ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, કિમ S9 ન્યૂઝ. સમાચારના એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. આવકવેરા વિભાગે સામી દિવાળીએ H ડાયમંડ પેઢીમાં સર્વે હાથ ધરતા કરચોરોમાં ફફડાટ. કતારગામ ઝોનમાં ડિમોલિશન વેળાએ અધિકારી સાથે થઈ જીવાજોડી. ઓલપાડના ધારાસભ્યની રજૂઆતે ભાંડુટ માઇનોરની સફાઈ શરૂ. બિલાડ ચેકપોસ્ટ અને સેલટેક્સ ટેકનાકા પર વાહનોની કતારો લાગી. અને અવધ એક્સપ્રેસમાં બિહારી યુવાનોને લૂંટી લેવાયા. આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.